આણંદના ખંભોળજ ગામ આવેલા અનાથોની માતાના તીર્થધામે પુણ્ય ગુરુવારની ઉજવણી કરવામાં આવી. ભગવાન ઈસુને ક્રોસ ઉપર શુક્રવારે ચઢાવેલા તેના આગળના દિવસે ગુરુવારે 2000 વર્ષ પહેલાં ભગવાન ઈસુની ધરપકડ થઈ હતી. ગુરુવારે તેમણે પોતાના 12 શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું. તમામ શિષ્યોને ઉપદેશ આપેલો કે તમે મારા શિષ્ય છો, પરસ્પર પ્રેમ રાખશો તો જ દુનિયા જાણશે કે તમે મારા શિષ્યો છો. તેવો સંદેશ પાઠવીને તેમણે 12 શિષ્યોના પગ ધોયા હતા. તેની યાદગીરી રૂપે ગુરુવારના દિવસે ભગવાન ઈશુના છેલ્લા ભોજનનું સ્મરણ અને પગ ધોવાની વિધિ દરેક દેવાલયોમાં કરવામાં આવે છે. ત્યારે 6/3/23ના દિવસે તીર્થધામ ખંભોળજમાં ખિસ્ત યજ્ઞ, પગ ધોવાની વિધિ, પરમ પ્રસાદની સ્થાપના, પુરોહિતપણાની વિધિનું સંચાલન ફાધર લોરેન્સ તથા ફાધર ગોલ્ડન દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગમાં વેદી સેવકો, યુવાનો તથા વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો. ખિસ્ત યજ્ઞ પછી પવિત્ર ઘડીમાં ખંભોળજ ગામના તથા બહાર ગામથી આવેલા ભક્તોએ પ્રીત સંસ્કારની આરાધના કરી. હાજર સિસ્ટરો તથા ફાધરોએ મધરાત્રિ સુધી આરાધનામાં ભાગ લીધો હતો અને ચરોતરના આકલવ ગામના દેવાલયમાં હોલી ક્રોસનો ટુકડો આસ્થાના પ્રતીક સમાન હજુ પણ સચવાયેલો છે તેમ તેમણે જણાવ્યું હતું.